હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આપણો અભ્યાસ કંઈક ચાલુ છે મોટર વાહન અધિનિયમ 1988 વિશે, કે જેને જ આપણે ઇંગ્લિશમાં મોટર વ્હીકલ એક્ટ 1988 તરીકે ઓળખીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં જ આપણે જે આ મોટર વાહન અધિનિયમ છે તો તેનું જે પહેલું પ્રકરણ છે પ્રારંભિક, તો તેના અભ્યાસની આપણે શરૂઆત છે તે કરી હતી. આપણે જોઈ ચૂક્યા છીએ કે જે પહેલું પ્રકરણ છે તેમાં બે કલમ આવેલ છે, કલમ નંબર 1 થી લઈને કલમ નંબર 2, જેમાં મિત્રો કલમ નંબર 1 માં કંઈક વાત કરી છે કે આ જે અધિનિયમ છે તો અધિનિયમનો વિસ્તાર કેટલો રહેશે, અધિનિયમનું નામ શું રહેશે, અને આ જે મોટર વાહન અધિનિયમ છે તો તેનો અમલ છે તે ક્યારે કરવામાં આવશે તેની તમામ માહિતી છે તે આપણે કલમ નંબર 1 માં જોઈ ચૂક્યા. ત્યાર પછી મિત્રો કલમ નંબર 2 માં અલગ અલગ શબ્દની વ્યાખ્યાઓ છે તે આપેલ છે, તેમાં મિત્રો 49 જેટલી વ્યાખ્યાઓ આપેલ છે. તેમાંથી આપણે લાસ્ટ લેક્ચરમાં જ 10 જેટલા શબ્દની વ્યાખ્યા છે તે જોઈ ચૂક્યા છીએ. જેમ કે મિત્રો રૂપાંતરિત વાહનો કોને કહેવાય, તે સિવાય સમૂહ અને એકત્રીકરણ એટલે શું, વિસ્તાર કોને કહેશું, તે સિવાય ટેલરવાળું વાહન કોને કહેશું, ધરીનું વજન કોને કહેશું, નોંધણીનું પ્રમાણપત્ર કોને કહેવામાં આવશે, સમુદાય સેવા કોને કહેવામાં આવશે, તે સિવાય કંડક્ટર એટલે શું, કંડક્ટર લાયસન્સ કોને કહેવામાં આવશે, કોન્ટ્રાક્ટ કેરેજ એટલે શું, વેપારી એટલે શું, ડ્રાઈવર એટલે શું, તે સિવાય ડ્રાઈવર પ્રશિક્ષણ અભ્યાસક્રમ એટલે શું, અને વાહન ચલાવવાનો પરવાનગો એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સ કોને કહેશું આ અધિનિયમ મુજબ, તે તમામ પ્રકારના જે શબ્દ છે તો તેની વ્યાખ્યા આપણે લાસ્ટ લેક્ચરમાં જ અભ્યાસ કરી ગયા. હવે મિત્રો તે જ અભ્યાસને આગળ વધારીને આજે આપણે જે પ્રકરણ નંબર 1 છે કે જે પ્રારંભિક છે તેની કલમ નંબર 2 છે, તેમાં અલગ અલગ વ્યાખ્યાઓ આપેલ છે, તેમાં મિત્રો કલમ નંબર 2ની પેટા કલમ 11 થી આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો વિડિયાની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો અવશ્ય લાઇક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો વિડીયાની શરૂઆત કરીએ. તો મિત્રો જોઈએ આપણે કલમ નંબર 2ની પેટા કલમ 11, કે જેમાં મિત્રો કંઈક શૈક્ષણિક સંસ્થાની બસ વિશે કંઈક વ્યાખ્યા છે તે આપવામાં આવેલ છે. કોને કહેવામાં આવશે કાયદા મુજબ શૈક્ષણિક સંસ્થાની બસ, તો કે જે બસ છે તે વિદ્યાર્થીઓ અને જે શૈક્ષણિક સંસ્થાના સ્ટાફ છે તો તેને શાળાએ લાવવા અને શાળાએથી ફરીથી ઘરે લઈ જવા માટે અથવા તો અન્ય કોઈ પણ શૈક્ષણિક પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવામાં આવતી જે બસ હોય તો તેને શૈક્ષણિક સંસ્થાની બસ છે તે કહેવામાં આવશે. એટલે કે વિદ્યાર્થીઓ અને જે શૈક્ષણિક સ્ટાફ છે તેને શાળાએથી ઘરે અને ઘરેથી શાળાએ લાવવા અને લઈ જવા માટે અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની જે શૈક્ષણિક પ્રવૃત્તિ છે તો તેમાં ઉપયોગમાં જે બસ લેવામાં આવશે તો તેવી બસોને શૈક્ષણિક સંસ્થાની બસ છે તે કહેવામાં આવશે. ત્યાર પછી કલમ નંબર 2ની પેટા કલમ 12 જોઈએ, કે તેમાં મિત્રો દરની કંઈક વ્યાખ્યા છે તે આપવામાં આવેલ છે. દર એટલે શું, તો કે વાહનની ટિકિટ અથવા તો જે કોન્ટ્રાક્ટ કેરેજના ભાડા માટે આપવાની થતી રકમ છે તો તેને દર કહેવામાં આવશે. એટલે કે મિત્રો કોઈ પણ માનો કે આપણે રાજકોટથી અમદાવાદ જવું છે તો જે રાજકોટથી અમદાવાદ જવા માટે તમે જે બસમાં બેસો છો અને તમારે જે રકમ આપવાની થતી હોય છે તો તેને દર છે તે કહેવામાં આવશે. એટલે કે જે ટિકિટ ભાડું હોય છે તો ટિકિટ ભાડાને આ કાયદા મુજબ દર તરીકે ઓળખવામાં આવશે. આગળ વાત કરીએ તો મિત્રો જે કલમ નંબર 2ની પેટા કલમ 12 એ વિશે વાત કરીએ. હવે મિત્રો આ જે કલમ છે તે 2019ના સુધારાથી આ કાયદામાં ઉમેરવામાં આવેલ છે. સવર્ણિક કલાક કોને કહેશું, તો કે મિત્રો કોઈ પણ ગંભીર અકસ્માત થયો હોય અને ગંભીર અકસ્માત પછીના જે 1 કલાકનો જે સમયગાળો છે કે જેમાં સારવારની જરૂર હોય તો તેવા 1 કલાકના સમયગાળાને સવર્ણિક કલાક છે તે કહેવામાં આવશે. એટલે કે મિત્રો માની લ્યો કે કોઈ પણ એવો ગંભીર અકસ્માત થયો છે અને તે ગંભીર અકસ્માત પછીનો જે 1 કલાકનો સમય છે તેમાં મિત્રો દર્દીને ફરજિયાત સારવાર આપવી પડે એમ છે. જો સારવાર 1 કલાકની અંદર ન આપે તો દર્દીનું મૃત્યુ છે તે નિપજી શકે છે. તો તેવી જે 1 અકસ્માત પછીનો જે 1 કલાકનો જે સમયગાળો છે તો તેવી કલાકને સવર્ણિક કલાક તરીકે ઓળખવામાં આવશે. ત્યાર પછી આગળ આપણે વાત કરીશું કલમ નંબર 2ની પેટા કલમ 13 વિશે. તેમાં મિત્રો કંઈક માલ સામાન વિશે વાત કરવામાં આવેલ છે. કોને કહેશું માલ સામાન, તો કે માણસ સિવાય જે વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે તો તે તમામને માલ અથવા તો સામાન છે તે કહેવામાં આવશે. એટલે કે માણસ સિવાય કોઈ પણ વસ્તુ હોય તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ જો લઈ જવામાં આવે તો તેવી તમામ વસ્તુઓને કાયદાની ભાષામાં માલ સામાન છે તે કહેવામાં આવશે. ત્યાર પછી આગળ આપણે કલમ નંબર 2ની પેટા કલમ 14 વિશે વાત કરીએ. તેમાં મિત્રો માલવાહકની કંઈક વાત કરવામાં આવે છે, એટલે કે ગુડ્સ કેરેજની વાત છે તે કરવામાં આવેલ છે. કોને કાયદાની ભાષામાં માલવાહક કહેવામાં આવશે, તો કે જે વાહન માત્ર માલ સામાનની હેરાફેરી કરતું હોય
તો તેવા તમામ વાહનને માલ વાહક તરીકે ઓળખવામાં આવશે. એટલે કે મિત્રો, જે વાહન છે તે માત્ર ને માત્ર માલ સામાનની જ હેરાફેરી કરતું હોય તો તે તમામ વાહનને માલ વાહક છે તે કહેવામાં આવશે. તો માની લ્યો મિત્રો, કોઈ પણ ટ્રક છે તો તેમાં તમે જોયું હશે, લખેલ હશે આગળ અથવા તો પાછળ ગુડ્સ કેરેજ, તે માત્ર ને માત્ર માલ સામાનની જ હેરાફેરી કરતું વાહન હોય છે, એટલા માટે તેને માલ વાહક છે તે કહેવામાં આવેલ છે. માત્ર ને માત્ર માલ સામાનની જ તે હેરાફેરી કરતું હોય છે. તો આ જે કાયદો છે તેમાં કલમ નંબર 2 પેટા કલમ 11 શૈક્ષણિક સંસ્થાની બસની વ્યાખ્યા આપવામાં આવેલ છે. કલમ નંબર 2 પેટા કલમ 12 દરની વ્યાખ્યા આપવામાં આવેલ છે. કલમ નંબર 2 પેટા કલમ 12 એમાં સવર્ણિક કલાકની વ્યાખ્યા આપવામાં આવેલ છે. કલમ નંબર 2 પેટા કલમ 13 માલસામાનની વ્યાખ્યા આપવામાં આવેલ છે. કલમ નંબર 2 પેટા કલમ 14 માલવાહકની વ્યાખ્યા છે તે આપવામાં આવેલ છે. ત્યાર પછી મિત્રો, આગળ આપણે કલમ નંબર 2 પેટા કલમ 15 વિશે વાત કરીએ. તેમાં મિત્રો કંઈક વાહનના કુલ વજન વિશે કંઈક વાત કરવામાં આવેલ છે. કોને કહેશું વાહનનું કુલ વજન? તો કે વાહનની નોંધણી સમયે લખાયેલા વાહનનું વજનને વાહનનું કુલ વજન છે તે કહેવામાં આવશે. મિત્રો, તમે જ્યારે વાહન ખરીદો છો ત્યારે મિત્રો વાહનનું વજન છે તે કરવામાં આવતું હોય છે, અને તમે જ્યારે નોંધણી સમયે જે વજન કરવામાં આવેલું હોય ત્યારે મિત્રો જે લખેલું વજન છે તો તે લખેલા વજનને વાહનનું કુલ વજન છે તે કહેવામાં આવશે. ત્યાર પછી મિત્રો, આગળ કલમ નંબર 2 પેટા કલમ 16 વિશે કંઈક વાત કરીએ. તેમાં મિત્રો ભારે મોટર વાહન વિશે કંઈક વાત કરવામાં આવેલ છે. કોને કહેવામાં આવશે ભારે મોટર વાહન? તો કે જે વાહનોનું વજન છે તે 12,000 કિલોગ્રામથી વધારે હોય તો તે તમામ વાહનને ભારે મોટર વાહન તરીકે ઓળખવામાં આવશે. જે વાહનનું વજન 12,000 કિલોગ્રામ કરતા વધારે હોય તો તે તમામ વાહનને ભારે મોટર વાહન તરીકે ઓળખવામાં આવશે. ત્યાર પછી આપણે કલમ નંબર 2 પેટા કલમ 17 વિશે વાત કરીએ. તેમાં મિત્રો ભારે ઉતારુ મોટર વાહનની કંઈક વ્યાખ્યા આપવામાં આવેલ છે. કોને ભારે ઉતારુ મોટર વાહન તરીકે ઓળખવામાં આવશે? તો કે જે મોટર વાહનનું વજન છે તે 12,000 કિલોગ્રામ કરતા વધુ હોય અને તે રસ્તા ઉપર ફરતું હોય, પછી ભલે તે સ્કૂલ બસ પણ હોય, તો તેને તમામને ભારે ઉતારુ મોટર વાહન તરીકે ઓળખવામાં આવશે. હવે મિત્રો સમજી લઈએ બે વ્યાખ્યા. હવે અહીં જે કલમ નંબર 2 પેટા કલમ નંબર 16 છે તેમાં ભારે મોટર વાહનની વ્યાખ્યા આપેલ છે કે જેમાં મિત્રો જે વાહનનું વજન છે તે 12,000 કિલોગ્રામ કરતા વધુ હોય તો તે તમામને ભારે મોટર વાહન તરીકે ઓળખવામાં આવશે. પરંતુ મિત્રો અહીં જે કલમ નંબર 16 જે વાહન કીધું છે તે મિત્રો જે કોઈ પણ જે માલ સામાનની હેરાફેરી કરતું વાહન હોય તો તેની ગણતરી કરવામાં આવશે. જેમ કે ટ્રક છે તો તે જે માલ સામાનની હેરાફેરી કરતું વાહન છે અને તેમાં મિત્રો તેનું વજન 12,000 કિલોગ્રામ કરતા વધુ છે તો તેને ભારે મોટર વાહન તરીકે ઓળખવામાં આવશે. પરંતુ મિત્રો કોઈ જો પેસેન્જરની હેરાફેરી કરતું હોય, એટલે કે માણસોને એક જગ્યાથી બીજી જગ્યા માટે લઈ જવા માટે જે વાહન હોય તો તેને ભારે ઉતારુ મોટર વાહનની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવશે, અને તેનું વજન છે તે 12,000 કિલોગ્રામ કરતાં વધારે હોવું જોઈએ અને તે માત્ર ને માત્ર પેસેન્જરની જ એટલે કે ઉતારુઓની જ હેરાફેરી કરતું હોવું જોઈએ. પછી મિત્રો ભલે તે સ્કૂલ બસ હોય તો પણ તેને ભારે ઉતારુ વાહન મોટર વાહનમાં ગણી લેવામાં આવશે. તો મિત્રો કલમ નંબર 2 પેટા કલમ 16 અને 17 મિત્રો જે આડાહરું ન થઈ જાય તે મિત્રો ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીશું કલમ નંબર 2 પેટા કલમ 19 વિશે. હવે મિત્રો જે 18મી પેટા કલમ હતી તેને 2019 સુધારાથી રદ છે તે કરી દેવામાં આવેલ છે. એટલા માટે આપણે કલમ નંબર 2 પેટા કલમ 19 જોઈએ. તો તેમાં શું કીધું છે? તો તેમાં કંઈક શીખાવ માટે લાયસન્સની કંઈક વાત કરવામાં આવેલ છે. એટલે કે મિત્રો જે લર્નિંગ લાયસન્સ હોય છે તો લર્નિંગ લાયસન્સની કંઈક વ્યાખ્યા આપવામાં આવેલ છે. તો કે આ કાયદાના પ્રકરણ નંબર 2 મુજબ સત્તા ધરાવતા અધિકારી દ્વારા આપવામાં આવેલ લાયસન્સને શીખાવ માટે લાયસન્સ તરીકે ઓળખવામાં આવશે. મિત્રો આપણે પ્રકરણ નંબર 2 જોશું તેમાં મિત્રો લાયસન્સ વિશે તમામ પ્રકારની માહિતીની વાત છે તે કરેલ છે. ત્યાર પછી આગળ આપણે કલમ નંબર 2 પેટા કલમ 19 વિશે વાત કરીએ. તેમાં મિત્રો લાયસન્સ અધિકારીની કંઈક વાત કરવામાં આવેલ છે. તો કે આ કાયદાના પ્રકરણ નંબર 2 અને પ્રકરણ નંબર 3 મુજબ લાયસન્સ કાઢી આપનારની સત્તા ધરાવતા અધિકારીને લાયસન્સ અધિકારી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મિત્રો તમને જે લાયસન્સ જે આપવામાં આવે છે અને તે લાયસન્સમાં જે અધિકારી સહી કરે છે તો તેને લાયસન્સ અધિકારી તરીકે ઓળખવામાં આવે છે.
તો આગળ આપણે વાત કરીએ ત્યાર પછી કલમ નંબર 2 ની પેટા કલમ 21 વિશે, તેમાં મિત્રો હલકું મોટર વાહનની કઈક વાત કરવામાં આવેલ છે. મિત્રો અહીં ધ્યાન રાખજો, ત્રણ પ્રકારના વાહન તમને જોવા મળશે વ્યાખ્યા. સૌથી પહેલા તો આપણે જોઈ ચૂક્યા છે ભારે મોટર વાહન, ત્યાર પછી મિત્રો હલકું મોટર વાહનની વ્યાખ્યા પણ આવી, અને આગળ મિત્રો મધ્યમ મોટર વાહનની પણ વ્યાખ્યા આવશે. કે જેમાં મિત્રો 21 ની વ્યાખ્યામાં હલકું મોટર વાહનની વ્યાખ્યામાં કીધું છે કે જે વાહનનું વજન 7500 એટલે કે 7500 કિલોગ્રામ કરતા ઓછું હોય તો તે તમામ વાહનને હલકું મોટર વાહન તરીકે ઓળખવામાં આવે છે. જે વાહનનું વજન 7500 કિલોગ્રામ કરતા ઓછું હોય તો તે તમામ પ્રકારના વાહનને કેવું કહેવામાં આવશે? હલકું મોટર વાહન. જે વાહનનું વજન છે તે 12000 કિલોગ્રામ કરતા વધુ હોય તો તે તમામ વાહનને ભારે મોટર વાહન તરીકે ઓળખવામાં આવશે. તો મિત્રો કલમ નંબર 2 ની પેટા કલમ 15 માં વાહનનું કુલ વજનની વ્યાખ્યા આપવામાં આવેલ છે. કલમ નંબર 2 ની પેટા કલમ 16 માં ભારે મોટર વાહનની વ્યાખ્યા આપવામાં આવેલ છે. કલમ નંબર 2 ની પેટા કલમ 17 માં ભારે ઉતારુ મોટર વાહનની વ્યાખ્યા આપવામાં આવેલ છે. કલમ નંબર 2 ની પેટા કલમ 19 માં શિખાઉ માટે લાયસન્સ અંગે કંઈક વાત કરવામાં આવેલ છે. કલમ નંબર 2 ની પેટા કલમ 20 માં લાયસન્સ અધિકારીની વ્યાખ્યા આપવામાં આવેલ છે. કલમ નંબર 2 ની પેટા કલમ 21 માં હલકું મોટર વાહનની વ્યાખ્યા આપવામાં આવેલ છે. આગળ આપણે વાત કરીએ તો કલમ નંબર 2 ની પેટા કલમ 21 એ કે જેમાં મિત્રો ઉત્પાદકની કંઈક વ્યાખ્યા આપવામાં આવેલ છે. આ જે કલમ છે તે મિત્રો 2019ના સુધારાથી એડ કરવામાં આવેલ છે. મિત્રો જોઈએ તો કે કોને ઉત્પાદક તરીકે ઓળખવામાં આવશે, તો કે વાહનના ઉત્પાદક સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓને ઉત્પાદક તરીકે ઓળખવામાં આવશે. એટલે કે જે લોકો વાહનના ઉત્પાદક સાથે સંકળાયેલ છે તો તેવી તમામ વ્યક્તિઓને આ કાયદાની ભાષામાં ઉત્પાદક તરીકે ઓળખવામાં આવશે. ત્યાર પછી આપણે કલમ નંબર 2 ની પેટા કલમ 22 વિશે વાત કરીએ. તેમાં મિત્રો મેક્સિકેબની કંઈક વ્યાખ્યા આપવામાં આવેલ છે. કોને મેક્સિકેબ કહેવામાં આવશે? તો કે ડ્રાઈવરને બાદ કરતા, ખાસ ધ્યાન રાખજો મિત્રો, ડ્રાઈવરને બાદ કરતા 12 વ્યક્તિઓ બેસી શકે તો તેવા તમામ વાહનને મેક્સિકેબ તરીકે ઓળખવામાં આવશે. ડ્રાઈવરને બાદ કરી અને 12 વ્યક્તિ બેસી શકશે તો તેવા વાહનને મેક્સિકેબ તરીકે ઓળખવામાં આવશે. આગળ આપણે જોઈએ તો કલમ નંબર 2 ની પેટા કલમ 23 વિશે, તો તેમાં કંઈક મધ્યમ કદના વાહનની વાત કરવામાં આવેલ છે. મિત્રો આપણે આગળ જ જોઈ ચૂક્યા છીએ ભારે વાહન એટલે કે 12000 કિલોગ્રામ કરતા વધારે હોય તેને ભારે વાહન કહેવાય. જે નાના વાહન તો કે તેને 7500 કિલોગ્રામ કરતા ઓછું હોય તો તેને નાના વાહનો કહેવાય. તે સિવાય હવે મિત્રો મધ્યમ કદનું વાહન એટલે શું? તો કે જે વાહનનું વજન 7500 કિલોગ્રામ કરતા વધારે હોય અને 12000 કિલોગ્રામ કરતા ઓછું હોય તો તે તમામ વાહનને મધ્યમ કદના વાહન તરીકે ઓળખવામાં આવશે. 7500 કિલોગ્રામ કરતા વધુ હોવું જોઈએ અને 12000 કિલોગ્રામ કરતા ઓછું વજન હોય તો તે તમામ વાહનને મધ્યમ કદના વાહન તરીકે ઓળખવામાં આવશે. ત્યાર પછી કલમ નંબર 2 ની પેટા કલમ 24 વિશે વાત કરીએ, મધ્યમ કદના ઉતારુ વાહન. તો મિત્રો તેમાં જે વાહનનું વજન છે તે 7500 કિલોગ્રામ કરતા ઓછું વધુ હોવું જોઈએ અને 12000 કિલોગ્રામ કરતા ઓછું હોવું જોઈએ અને તે વાહન છે તે ઉતારુઓને લઈ જતું હોય તો તે તમામ વાહનને મધ્યમ કદનું ઉતારુ વાહન તરીકે ઓળખવામાં આવશે. મધ્યમ કદનું ઉતારુ વાહન એટલે કે જે વાહનનું વજન 7500 કિલોગ્રામ કરતા વધારે હોય અને 12000 કિલોગ્રામ કરતા ઓછું હોય અને તે સાથે સાથે ઉતારુઓને જ માત્ર લઈ જતું વાહન હોય તો તે વાહનને મધ્યમ કદનું ઉતારુ વાહન કહેવામાં આવશે. તો મિત્રો અહીં પણ કલમ નંબર 2 ની 23 પેટા કલમ અને કલમ નંબર 2 ની 24 પેટા કલમ છે, તો તેમાં પણ મિત્રો આડાઅવળું ન થાય તે તમે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી મિત્રો કલમ નંબર 2 ની પેટા કલમ 25 છે, તે મોટર કેબ વિશે કંઈક વ્યાખ્યા આપવામાં આવેલ છે. કોને કહેવામાં આવશે મોટર કેબ? તો કે ડ્રાઈવરને બાદ કરતા 6 ઉતારુઓની હેરાફેરી કરી શકતું વાહન છે તો તેને મોટર કેબ તરીકે ઓળખવામાં આવશે. મિત્રો આપણે અહીં 49 જેટલી વ્યાખ્યાઓ જોશું, તેમાં મિત્રો એવી 4 વ્યાખ્યા તમને જોવા મળશે કે તેમાં તમને આપેલ છે ડ્રાઈવરને બાદ કરતા 6 ઉતારુઓની હેરાફેરી કરી શકે તેવી. મિત્રો તમને 4 વ્યાખ્યા છે તે અહીં તમને જોવા મળશે. તેમાંથી પહેલી વ્યાખ્યા તમે અહીં કલમ નંબર 2 ની પેટા કલમ 25 માં તમે મોટર કેબ વિશે જોશો, તો તેમાં આપેલ છે ડ્રાઈવરને બાદ કરતા 6 ઉતારુઓની હેરાફેરી કરી શકે તો તે વાહનને મોટર કેબ તરીકે ઓળખવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીશું કલમ નંબર 2 ની પેટા કલમ 26 વિશે, તેમાં કંઈક મોટર કાર વિશે કંઈક વ્યાખ્યા છે તે આપવામાં આવેલ છે. કોને મોટર કાર કહેવામાં આવશે? તો કે બસ છે, તે સિવાય ટ્રાન્સપોર્ટ વાહન છે,
ટ્રેક્ટર છે, રોડ રોલર છે અથવા તો મોટરસાયકલ છે, તો તે સિવાયનું જે વાહન છે કે જેનો ઉપયોગ સામાન્ય રીતે પોતાના અંગત કામ માટે કરી શકાય તો તે વાહનને મોટર કાર તરીકે ઓળખવામાં આવશે. એટલે કે મિત્રો જેને આપણે ફોરવ્હીલ કહીએ છીએ કે જેમાં મિત્રો બસ, ટ્રાન્સપોર્ટ વાહન, ટ્રેક્ટર, રોડ રોલર અથવા તો મોટરસાયકલ તે સિવાયનું જે વાહન છે કે જેનો ઉપયોગ આપણે ખાસ કરીને પોતાના અંગત કામ માટે કરીએ છીએ તો તે વાહનને મોટર કાર તરીકે ઓળખવામાં આવશે. તો મિત્રો કલમ નંબર 2 પેટા કલમ 21 એમાં ઉત્પાદકની વ્યાખ્યા આપવામાં આવેલ છે, 22 મેક્સી કેબની વ્યાખ્યા આપવામાં આવેલ છે, 23 મધ્યમ કદનું વાહનની વ્યાખ્યા આપવામાં આવેલ છે, 24 મધ્યમ કદનું ઉતારુ વાહનની કંઈક વ્યાખ્યા આપવામાં આવેલ છે, 25 મોટર કેબની કંઈક વ્યાખ્યા આપવામાં આવેલ છે અને 26 મોટર કારની વ્યાખ્યા છે તે આપવામાં આવેલ છે. ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીશું કલમ નંબર 2 પેટા કલમ 27 વિશે. તેમાં મિત્રો કંઈક મોટરસાયકલની વ્યાખ્યા છે તે આપવામાં આવેલ છે. કોને કાયદાની ભાષામાં મોટરસાયકલ કહેવામાં આવશે? તો કે જે વાહનને બે પૈડા ધરાવતા હોય તો તે તમામ વાહનને મોટરસાયકલ તરીકે ઓળખવામાં આવશે. એટલે કે કોઈ પણ વાહન હોય તેને માત્ર ને માત્ર જો બે જ પૈડા હોય તો તેને મોટરસાયકલ તરીકે કાયદાની ભાષામાં ઓળખવામાં આવશે. તે સિવાય મિત્રો આગળ આપણે વાત કરીએ કલમ નંબર 2 પેટા કલમ 29 વિશે, કે જેમાં મિત્રો બસની કંઈક વ્યાખ્યા છે તે આપવામાં આવેલ છે. કોને બસ કહેશું? તો કે ડ્રાઈવરને બાદ કરતા 6 વધારે મુસાફરોની હેરફેર કરતું વાહન છે તો તેને કાયદાની ભાષામાં બસ તરીકે ઓળખવામાં આવશે. આપણે આગળ જ વાત કરેલ હતી કે અહીં આપણે 49 વ્યાખ્યા જોશું, તેમાંથી 4 વ્યાખ્યા તમને એવી જોવા મળશે, એક જ સમાન તમને વ્યાખ્યા જોવા મળશે કે જેમાં લઈ છે ડ્રાઈવરને બાદ કરતા 6 વધારે મુસાફરીને હેરફેર કરતું વાહન. તો મિત્રો આપણે એક વ્યાખ્યા આગળ જોઈ ચૂક્યા છે કલમ નંબર 2 પેટા કલમ 25 વિશે. ત્યાર પછી કલમ નંબર 2 પેટા કલમ 29 બસ છે તો તેમાં પણ તમને તે જ જોવા મળશે, ડ્રાઈવરને બાદ કરતા 6 વધારે મુસાફરોની હેરફેર કરતું વાહન. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો કે કલમ નંબર 2 પેટા કલમ 30 વિશે વાત કરીશું. તેમાં મિત્રો માલિક વિશે કંઈક વાત કરવામાં આવેલ છે કે જેના નામે વાહન નોંધાયેલું હોય તો તે વ્યક્તિને કાયદાની ભાષામાં વાહનનો માલિક છે તે કહેવામાં આવશે. જે વ્યક્તિના નામે વાહન હોય, નોંધાયેલું હોય તો તે વ્યક્તિને તે વાહનનો માલિક કહેવામાં આવશે. ત્યાર પછી આગળ આપણે વાત કરીશું કલમ નંબર 2 પેટા કલમ 31 વિશે. તેમાં મિત્રો કંઈક પરવાનો એટલે કે પરમિટ વિશે કંઈક વાત છે તે કરવામાં આવેલ છે કે આ કાયદા મુજબ રાજ્ય અથવા તો પ્રાદેશિક પરિવહનના હેરફેર વાહન તરીકે મોટર વાહનનો વપરાશનો અધિકાર આપતો પરવાનાને પરમિટ અથવા તો પરવાનો છે તે કહેવામાં આવશે. એટલે કે મિત્રો આપણે કોઈ પણ જે મોટા જે માલ હેરફેર કરવા માટેના જે સાધનો છે તો તેને મિત્રો રાજ્ય અથવા તો કોઈ પ્રાદેશિક જે પરિવહન છે તો તેમાં મિત્રો તમારે ક્યાંય પણ જવું હોય તો તમારે સૌથી પહેલાં તો તેની પરમિટ છે તે લેવી પડે છે, પરવાનો છે તે લેવો પડે છે. તો તે પરવાનો આપતો જે અધિકારી છે તો તેના દ્વારા કોઈ પણ પરવાનો છે તે આપવામાં આવે છે તો તેને કાયદાની ભાષામાં વાહનનો પરવાનો અથવા તો વાહનની પરમિટ છે તે કહેવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીશું કલમ નંબર 2 પેટા કલમ 33 વિશે. તેમાં મિત્રો ખાનગી સેવા વાહન વિશે કંઈક વાત કરવામાં આવેલ છે. કોને ખાનગી સેવા વાહન તરીકે ઓળખવામાં આવશે? તો કે કોઈ ખાનગી હેરફેર માટે ડ્રાઈવરને બાદ કરતા 6 વધુ વ્યક્તિઓની હેરફેર કરતું વાહન છે તો તેને ખાનગી સેવા વાહન તરીકે ઓળખવામાં આવશે. તો મિત્રો અહીં ફરીથી ડ્રાઈવરને બાદ કરતા 6 વધુ વ્યક્તિની હેરફેર કરતું વાહનની વ્યાખ્યા આવેલ છે. એટલે કે મિત્રો અહીં ત્રીજી વ્યાખ્યા તમને જોવા મળી કે કોઈ પણ એવી ખાનગી વાહન હોય કે હેરફેર કરવા માટે ડ્રાઈવરને બાદ કરતા 6 વધારે વ્યક્તિઓની હેરફેર કરતું વાહન હોય તો તેને ખાનગી સેવા વાહન તરીકે ઓળખવામાં આવશે. આગળ આપણે વાત કરીએ કલમ નંબર 2 પેટા કલમ 34 વિશે, કે જેમાં મિત્રો જાહેર સ્થળોની કંઈક વાત કરવામાં આવેલ છે. કોને કાયદાની ભાષામાં જાહેર સ્થળો તરીકે ઓળખવામાં આવશે? તો કે જ્યાં મુક્ત રીતે હરીફરી શકાય અને ઉતારુઓને ઉતારવા અથવા તો ચડાવવામાં આવે તો તેવા સ્થળને જાહેર સ્થળો તરીકે ઓળખવામાં આવશે. જ્યાં મુક્ત રીતે હરીફરી શકાતું હોય અને ઉતારુઓને એટલે કે પેસેન્જરોને ઉતારવામાં આવે અથવા તો ચડાવવામાં આવે તો તેવા સ્થળને જાહેર સ્થળ તરીકે ઓળખવામાં આવશે. તો મિત્રો કલમ નંબર 2 પેટા કલમમાં મોટરસાયકલની કંઈક વ્યાખ્યા આપવામાં આવેલ છે, 29 બસની વ્યાખ્યા આપવામાં આવેલ છે, 30 માલિકની વ્યાખ્યા આપવામાં આવેલ છે, 31 પરવાનો અથવા તો પરમિટની વ્યાખ્યા આપવામાં આવેલ છે,
33માં ખાનગી સેવા વાહનની કંઈક વ્યાખ્યા આપવામાં આવેલ છે, 34માં જાહેર સ્થળોની કંઈક વ્યાખ્યા છે તે આપવામાં આવેલ છે. તો મિત્રો પ્રકરણ નંબર 1ની જે કલમ નંબર 2માં જે અલગ અલગ વ્યાખ્યાઓ આપવામાં આવેલ છે, તો તેમાં આપણે જે કલમ નંબર 2ની પેટા કલમ 34 સુધી આજના વિડીયોમાં રાખીશું. બાકીની જે તમામ જે વ્યાખ્યાઓ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. તો મિત્રો આશા રાખું છું વિડીયો તમને પસંદ પડ્યો હશે. તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.